ઝી 24 કલાકની વિશેષ રજૂઆત એક્સરેમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. એક્સરે એક એવો કાર્યક્રમ કે જે દરેક સમાચારના તલસ્પર્શી કારણોની સાથે આપની સમક્ષ આ સમાચારોનું વિશ્લેષણ રજૂ કરે છે. શરૂઆત કરીએ આજના એક્સરેની. તો એક્સરેમાં આજે અમે તમારા માટે ઘણા બધા મુદ્દાઓનું વિસ્તૃત વિશ્લેષણ લઈને આવ્યા છીએ. તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરીએ તે પહેલા ફટાફટ જોઈ લઈએ કે એક્સરેમાં આજે તમારા માટે શું લાવ્યા છીએ. આજે વાત કરીશું દલિત વોટ બેંકની રાજનીતિની. સરકારથી લઈને વિપક્ષ દેશના દલિતોના મત અંકે કરવા જે મથામણ કરી રહ્યા છે, સરકારે નારાજ દલિતોને મનાવવા માટે કરેલા એક પ્રયત્નનું ખાસ વિશ્લેષણ આજે આપણે જોવાના છીએ. આગળ આ ઉપરાંત આધાર કાર્ડની સુરક્ષા પર ફરી એક વખત ઉઠેલા સવાલ પર પણ આજે ચર્ચા કરીશું અને આધાર કાર્ડને લઈને બનેલી એક એવી ઘટનાનું વિશ્લેષણ કરીશું જે તમારે ખરેખર જોવું જ જોઈએ. સાથે જ આસામ સરકારના એક મહત્વપૂર્ણ કાયદાને લઈને પણ ચર્ચા કરીશું જે લોકો પોતાના માતા પિતા પર અત્યાચાર કરે છે તેવા લોકો માટે આ રિપોર્ટ આંખ ખોલનારો સાબિત થશે. બની શકે અમારા રિપોર્ટને નિહાળીને તમારું હૃદય પરિવર્તન પણ થઈ જાય. સાથે જ આજે યાદ કરીશું શકીલ બદાયુનીને. જાણીતા ગઝલકાર, શાયર અને ફિલ્મી ગીતો લખનાર શકીલ બદાયુનીનો આજે જન્મદિવસ છે. આ મહાન શાયરના જીવનના અજાણ્યા પાસાઓ અમે તમને જણાવીશું અને તેમણે લખેલા યાદગાર ગીતોને પણ આજે યાદ કરીશું. શરૂઆત કરીએ એક્સરેની. સૌથી પહેલા આપણા બંનેનો સંબંધ, એટલે કે તમે અને હું, આપણે લોકો એક પરિવારની માફક જ છીએ અને એટલા માટે થઈને જ એક્સરેમાં અમારો પ્રયત્ન હંમેશા એવો રહેતો હોય છે કે કેટલાક એવા વિષયો પર ખુલીને વાત કરીએ કે જે આપણા સમાજ માટે ખૂબ જ ફાયદામંદ સાબિત થતા હોય. આવો જ એક વિષય આજે છે, વૃદ્ધ માતા પિતાનું સન્માન ન કરવું અને તેમનું ધ્યાન ન રાખવું. સોશિયલ મીડિયાના આ યુગમાં લાઇક અને રીટ્વીટ કરનારા લોકો તો ઘણા છે, પરંતુ માતા પિતા સાથે બેસીને વાત કરનારા અને તેમની સંભાળ રાખનારા આજે ઘણા ઓછા છે. આજે સમગ્ર વિશ્વ ઓનલાઈન છે, પરંતુ આપણા ઘરોના જ સંબંધો ઓફલાઈન થઈ ગયા છે. ભારતમાં વૃદ્ધોની આ તસવીરને બદલવાની જવાબદારી અસમ સરકારે ઉઠાવી છે. અસમની અંદર એવો એક કાયદો લાગુ થવા જઈ રહ્યો છે જે કાયદો અસમના વૃદ્ધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વૃદ્ધોને સન્માન આપવા માટે થઈને આસામ સરકારે 2017માં વિધાનસભામાં પ્રણામ બિલ રજૂ કર્યું હતું. આ બિલ મુજબ હવે જો આસામના સરકારી કર્મચારીઓએ પોતાના માતા પિતાનું ધ્યાન ન રાખ્યું તો વેતનમાંથી તેમના 10% અને દિવ્યાંગ ભાઈ બહેનની સેવા જો ન કરી તો તેના વેતનમાંથી 15%, એટલે કે આ સરકારી કર્મચારીના વેતનમાંથી 15% રકમ કપાઈ જશે. આ કાયદો 2 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે અને વેતનમાંથી કપાયેલી જે રકમ છે તે માતા પિતા અથવા તો દિવ્યાંગ ભાઈ બહેનના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ કાયદો લાગુ કરવામાં આસામ એ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. એવું નથી કે વૃદ્ધોને લઈને કેન્દ્ર સરકારને કોઈ ચિંતા નથી અને કોઈ કાયદો તેમણે અત્યાર સુધી બનાવ્યો નથી. કેન્દ્ર સરકારે વર્ષ 2007માં ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મેન્ટેનન્સ ટ્રિબ્યુનલમાં કોઈ પણ માતા પિતા બાળકો સામે કેસ કરી અને ભરણ પોષણ માંગી શકે છે. આ કાયદા અંતર્ગત વધુમાં વધુ 10,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ આ કાયદાનો ફાયદો વૃદ્ધોને નથી મળી રહ્યો કારણ કે માતા પિતા પોતાના બાળકો સામે કેસ નોંધાવવા નથી માંગતા. તેમનો પ્રેમ જ એટલો છે. વૃદ્ધાવસ્થામાં બાળકો ભલે પોતાના માતા પિતાને છોડી દે, પરંતુ માતા પિતા ક્યારેય પોતાના બાળકનું ખરાબ નથી ઈચ્છતા અને એટલા માટે જ થઈને મોટાભાગના માતા પિતા કેસ પણ નથી કરતા. આ કાયદામાં પણ કેટલીક ખામીઓ છે. કોઈ વૃદ્ધો જો તેમના બાળક સામે કેસ ફાઇલ કરે છે તો ચુકાદો આવવામાં સમય લાગે છે અને આ દરમિયાન કદાચ વૃદ્ધોનું શોષણ પણ સતત ચાલુ રહે છે. અને પુત્ર જો પોતાના માતા પિતાને ભથ્થું આપે તો પણ થોડા જ દિવસોમાં ભથ્થું બંધ થઈ જાય છે. આ સમસ્યાનું બીજું પણ કારણ એ છે કે ભારતમાં બેરોજગારી વધતી જઈ રહી છે, જેના કારણે થઈને લોકોની આર્થિક સ્થિતિ સારી હોતી નથી અને પોતાનું ઘર પણ તેઓ ચલાવી ન શકતા હોય
પરંતુ તેનો મતલબ એ નથી કે તમે તમારા વૃદ્ધ માતા પિતાને રસ્તા પર છોડી દો. ઘણા લોકોને આ સમાચાર નીરસ અને બોરિંગ જરૂર લાગતા હશે, પણ એવું પણ બની શકે કે કેટલાક લોકો ચેનલ બદલવાનું પણ વિચારી રહ્યા હશે. આ વિશ્લેષણને અમે સમાજ પ્રત્યે અમારી જવાબદારી જે છે તે સમજીને તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં વૃદ્ધો સાથે જે અયોગ્ય વ્યવહાર થઈ રહ્યો છે તે બંધ થાય અને યોગ્ય વ્યવહાર તેમની સાથે કરવામાં આવે અને ભારતમાં વૃદ્ધાવસ્થાને નરક સમાન ન ગણવામાં આવે. માતા પિતાનું સન્માન કરવું માત્ર સંસ્કાર જ નહીં પરંતુ ચરિત્રનો પણ એક વિષય છે, પરંતુ કેટલાક લોકો તેને સમજતા નથી. હેલ્પ એજ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ દેશમાં વૃદ્ધો સાથે સૌથી વધુ અત્યાચાર કર્ણાટક રાજ્યમાં થાય છે. કર્ણાટકના શહેર મેંગલુરુમાં વૃદ્ધ પર અત્યાચારનો જે આંકડો છે તે તો 47% પાર છે, જ્યારે બીજા નંબરે આવે છે આપણું અમદાવાદ કે જ્યાં 46% વૃદ્ધો પર અત્યાચાર કરવામાં આવે છે, 46% વૃદ્ધો પર. ત્યારબાદ ભોપાલ 39%, અમૃતસર 35% અને દેશની રાજધાની દિલ્હી કે જ્યાં 33% વૃદ્ધો સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ પુત્રવધુની તુલનામાં પુત્ર પોતાના માતા પિતા પર વધારે અત્યાચાર કરે છે. આપણે હંમેશા વૃદ્ધ માતા પિતા પર અત્યાચાર કરવા માટે જવાબદાર પુત્રવધુને જ માનીએ છીએ, કારણ કે તે બહારથી પોતાના ઘરમાં આવે છે. પરંતુ એવું નથી, 52% પુત્ર જ વૃદ્ધ માતા પિતા પર અત્યાચાર કરે છે, જ્યારે 34% વહુઓ માતા પિતા સાથે ગેરવર્તણૂક કરતી હોય છે. આસામ સરકારનો જે આ નિર્ણય છે તેનાથી આસામમાં વૃદ્ધ માતા પિતા ઘણા જ ખુશ છે અને પોતાના પુત્રના અત્યાચારનો ભોગ બનેલા માતા પિતાઓને પણ આશા છે કે પ્રેમ અને લાગણીથી નહીં પરંતુ એટલીસ્ટ આ નિયમના ડરથી તો તેમનો પુત્ર તેમની સેવા જરૂરથી કરશે, તેમની સાર સંભાળ રાખશે. જો કે બીજી બાજુ જે સરકારી કર્મચારીઓ છે તેઓ આ કાયદાને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. સરકારી કર્મચારીઓનું કહેવું છે કે આ કાયદો એ તેમના અંગત જીવનમાં હસ્તક્ષેપ છે અને પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ આ નિયમને અસમિયા સમાજનું અપમાન કહ્યું છે. જો કે આસામ સરકાર આ યોજના માત્ર સરકારી અધિકારીઓ સુધી જ સીમિત નથી રાખવા માંગતી, આ નિયમ ખાનગી કંપનીઓના કર્મચારીઓને પણ લાગુ કરવામાં આવી શકે છે. ત્યારે આપણી ગુજરાત સરકારે પણ આસામ સરકાર પાસેથી એક શીખ લેવી જોઈએ અને આવો કાયદો લાગુ કરવો જોઈએ જેથી વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટી જાય. વધુ એક વિષય પર વિશ્લેષણ કરીએ. આજે દલિતો પર જે અત્યાચાર થયાની સતત વાત વધી રહી છે, કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે કોઈની સામે તેઓ વાંધો ન ઉઠાવી શકે, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોમાં દલિતોની સ્થિતિ આજે પણ પહેલા જેવી છે. જોકે દલિતો પર જે પ્રકારે હુમલાની ઘટનાઓ વધી છે તેના કારણે દલિતો સરકાર સિસ્ટમ અને શાહુકારોથી ખફા છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે અને આ ચૂંટણીમાં દલિતોના મત નક્કી કરશે કે દેશનું સુકાન કોને સોંપવું જોઈએ. મોદી સરકાર આ વાત ખૂબ જ બખૂબી જાણે છે અને એટલા માટે જ સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે કે જેથી દલિતોની નારાજગી દૂર થવાની શક્યતા છે. આ નિર્ણય છે એસસી એસટી એક્ટ બિલને કોઈ પણ સંજોગોમાં પાસ કરવાનો. શ્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ મેં ભારત સરકાર કી કેબિનેટ ને એસસી એસટી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી બિલ કો એપ્રૂવ કર દિયા. દલિતોને રીઝવવા માટે એસસી એસટી એક્ટ ભાજપ સરકારનું ટ્રમ્પ કાર્ડ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિપક્ષી પાર્ટીઓ એસસી એસટી એક્ટને મુદ્દો બનાવી રહી હતી, ત્યારે આ એક્ટમાં સંશોધન કરીને મોદી સરકારે વિપક્ષનો મુદ્દો જ છીનવી લીધો છે. કેન્દ્રીય કેબિનેટે અગાઉ જ આ બિલને મંજૂરી આપી દીધી હતી. 20 માર્ચે સુપ્રીમ કોર્ટે એસસી એસટી એક્ટમાં દુરુપયોગ થવાની ફરિયાદને લઈને કાયદામાં કેટલાક બદલાવો કર્યા અને ત્યારથી જ સરકાર પર દબાણ હતું કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલે. और गवर्नमेंट से रिक्वेस्ट किया कि ये जो जजमेंट है इसको नलीफाई कर दो, ये डाइल्यूशन हो गया है, इसके वजह से एससी एसटी को जो उसमें अधिकार थे वो अधिकार सब चले गए हैं और अन्याय और अत्याचार बढ़ रहे हैं.
हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में कहा था कि हम इसी प्रकार का बिल लाएंगे, जरूरत हुई तो इससे भी हम कड़ा बिल लाएंगे, यह उनका कमिटमेंट था। उन्होंने कहा इसमें न कोई इस है, न इसमें कोई बट है, न इसमें कामा में कोई चेंज होगा, न कोई फुल स्टॉप में चेंज होगा। यह जो है उन्होंने वादा देश के साथ किया था हमारे प्रधानमंत्री जी ने, और उसी वादे के अनुरूप ही कैबिनेट ने SC ST प्रिवेंशन ऑफ एट्रोसिटी बिल को अपना अप्रूवल दे दिया है, और हम इसी सत्र में ही उस बिल को पारित कराना चाहेंगे और एक्ट के रूप में उसे करना। तो OBC कमीशन ने बंधारणीय दरज्जो आपनार 123 बंधारण संशोधन बिल लोकसभामां अने केन्द्र सरकारे पास करी लीधुं, परंतु राज्यसभामां आ बिल पास करवुं मोदी सरकार माटे मुश्केली भर्युं हशे। जो BJD अने समाजवादी पार्टी राज्यसभामां समर्थन करे छे तो आ बिल राज्यसभामां पण पास थई शके तेम छे। હવે તમને જણાવી દઈશું કે શું છે દલિત પછાત વર્ગનું અંકગણિત અને શા માટે રાજકીય પાર્ટીઓ દલિતોને રીઝવવાની કોશિશમાં લાગી છે। સરકારી આંકડા મુજબ દલિત પછાત સમાજની જનસંખ્યા દેશની કુલ વસ્તીના 70% છે। આ કારણ જ છે કે કોઈ પણ ક્ષત્રિય અને રાષ્ટ્રીય પક્ષ આ વર્ગને અવગણવાનું જોખમ ન ઉઠાવી શકે। સરકારી એજન્સી NSSO મુજબ દેશમાં OBCની કુલ વસ્તીના 44% છે, ત્યારે એવી લોકસભા અને વિધાનસભા નથી કે જ્યાં 40-45% પછાત વોટ ના હોય। 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 16.53% અનુસૂચિત જાતિ અને 8.6% અનુસૂચિત જનજાતિના લોકો છે, જેઓ લોકસભાની 150 સીટ પર નિર્ણાયક ભૂમિકામાં છે। ત્યારે દલિતો પર થતા અત્યાચારના છેલ્લા 4 વર્ષના આંકડા પર નજર કરીએ તો 2014માં 1,122 કેસ, 2015માં 1,046 કેસ, 2016માં 1,355 કેસ અને 2017માં 1,515 કેસ નોંધાયા છે। SC ST એક્ટમાં થયેલા ફેરફારના કારણે દલિતો 9 ઓગસ્ટના રોજ ફરી એકવાર આંદોલન કરવાના હતા, ત્યારે 2019ને લઈને મોદી સરકાર કોઈ પણ ભોગે દલિત વોટ બેંકને ગુમાવવા નથી માંગતી। પછાત વર્ગને લુભાવવા માટે મોદી સરકાર અલગ અલગ રણનીતિ પર કામ કરી રહી છે, જો કે તો હવે આગામી ચૂંટણી જ બતાવશે કે આ નિર્ણયોથી મોદી સરકાર દલિતોને રીઝવવામાં અને પોતાની સાથે રાખવામાં કેટલી સફળ થઈ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। તો હવે તમને સમજાઈ ગયો છે કે શા માટે આ બિલ મહત્વનું છે અને રાજકીય મહત્વ આ બિલનું શું છે। આગળ વાત કરીએ, આજે અમે સુરક્ષાને લઈને હંમેશા જે ચર્ચાનો વિષય બનતું આધાર કાર્ડ છે તે વિશેના એક સમાચાર પર વિશ્લેષણ કર્યું છે, અને આ વિશ્લેષણ તમારે જોવું જ જોઈએ। જો તમારા મોબાઈલમાં કોઈ નંબર આપોઆપ સેવ થઈ જાય છે અને તમને ખબર જ નથી તો તમે ક્યારેય તે નંબર કોન્ટેક્ટમાં એડ પણ નહીં જ કર્યો હોય અને તે આપોઆપ જ તમારા નંબરનું જે કોન્ટેક્ટ લિસ્ટ છે તેમાં આવી ગયું છે, તમે જરૂર આ સમગ્ર સમાચારથી ચિંતિત થશો। અમે વાત કરી રહ્યા છીએ આધાર નંબરની। આજે એક અનેક એવી ફરિયાદો સામે આવી છે જેમાં મોબાઈલ લોકોના મોબાઈલની અંદર આપોઆપ UIDAI નામનો એક નંબર 1-800-300-1947 આ નંબર સેવ થઈ ગયો છે, ટોલ ફ્રી નંબર। જ્યારે લોકોએ જોયું તો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ નંબર મોબાઈલમાં આવ્યો ક્યાંથી, જેને લઈને લોકોએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું અને ફરિયાદ કરી કે તેમના મોબાઈલ કોન્ટેક્ટમાં UIDAI નામનો એક ટોલ ફ્રી નંબર 1-800-300-1947 આપોઆપ સેવ થઈ ગયો છે। અનેક લોકોએ આ પ્રકારના ટ્વીટ કર્યા, જેને લઈને આધાર ઓથોરિટી UIDAI પણ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે તેઓએ સર્વિસ ઓપરેટર્સને આવો કોઈ જ નિર્દેશ આપ્યો જ નથી। વધુમાં તેમણે એક સ્પષ્ટતા એ કરી કે 1-800-300-1947 આ જે નંબર છે તે તેમનો હેલ્પલાઇન નંબર છે જ નહીં, તેઓનો ટોલ ફ્રી નંબર તો 1-947 છે, એટલે કે 1-9-4-7 જ તેમનો ટોલ ફ્રી નંબર છે। હવે તમે વિચારતા હશો કે માત્ર નંબર જ સેવ થયો છે ને, તેમાં શું? જો તમે આવું વિચારતા હોવ તો તમે ખોટા છો, કારણ કે જો લોકોના મોબાઈલ ફોન બુક સુધી પહોંચી શકાય છે તો તેનાથી કોઈ પણ પ્રોફાઇલિંગ કરી શકાય છે।
તેમને ટ્રેક કરી શકાય છે. માત્ર નંબર સેવ કરવાથી જ કોઈ પણ કંપની અથવા તો સરકાર લોકોનું લોકેશન, એક્ટિવિટી, પસંદ નાપસંદ, સામાજિક સ્તર, વિચારધારા, જાત ધર્મ જેવી માહિતીઓ મેળવી શકે છે. એટલે સ્પષ્ટ વાત એ છે કે આ નંબર કંઈ કામનો છે નહીં. એટલે જો તમારા ફોનમાં આવો કોઈ નંબર UIDAIના નામથી સેવ થયેલો હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જ હિતાવહ રહેશે. તો એક્સરેમાં આજે આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ સુરક્ષાથી લઈને માતા પિતાના ધ્યાન રાખવા સુધીના મુદ્દાઓ પર. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ ફરી એકવાર મોબાઈલ ફોનને લઈને એક રસપ્રદ અને ધ્યાનથી સાંભળવા લાયક સમાચાર પર નજર કરીશું. જોતા રહો ઝી 24 કલાક. ક્યારેય નથી અટકતું આ શહેર, ઈશ્વરની છે તેના પર સદા મહેર. છે આર્થિક રાજધાની, છે દરેકની જુદી કહાની. કરવી છે બધી વાત, વસે અહીં મિની ગુજરાત. મુંબઈ સેન્ટ્રલ જુઓ રાત્રે 11 કલાકે. રાવત, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એક્સ રે. અને વધુ એક મોબાઈલ ફોનને લઈને એક મહત્વપૂર્ણ ખબર. આપણા સૌ કોઈના જીવનની પ્રાથમિક જરૂરિયાતમાંથી એક બની ગયો છે મોબાઈલ ફોન. જો મોબાઈલ ફોન પાસે ન હોય તો કંઈ કેટલાય કામો અટવાઈ જાય. મોબાઈલ ફોન આવ્યા પછી પણ ઘણા કામ સરળ થવા લાગ્યા છે. જે કામ કરવામાં પહેલાં ઘણો સમય લાગતો હતો, હવે તે કામ ચપટી વગાડીને થઈ જાય છે. પરંતુ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે તેટલો જ ખતરનાક છે જો તમે સાવધાની ન રાખી તો. કારણ કે જેને તમે ખૂબ જ જરૂરી સમજો છો તેનાથી જીવનો પણ ખતરો છે. અને તમને જીવનો ખતરો ન રહે તેના માટે અમે કર્યું છે એક વિશ્લેષણ. ટીવી સ્ક્રીન પર અમે તમને બે અલગ અલગ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલું દ્રશ્ય છે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાનું,
જ્યાં મોબાઈલ ફોન પર વાતચીત કરતા સમયે એક વ્યક્તિનું મોત થઈ ગયું અને જાણકારી મુજબ આ વ્યક્તિ મોબાઈલ ચાર્જિંગ પર રાખીને વાત કરી રહ્યો હતો અને વોલ્ટેજ વધી જતા મોબાઈલ ફોનમાં આગ લાગી ગઈ અને આ વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો. બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે વડોદરાના. વડોદરામાં ગ્રાહક પોતાનો મોબાઈલ સતત ગરમ થતો હોવાથી મોબાઈલ શોપમાં ફોન લઈને આવ્યો અને આ મોબાઈલ શોપમાં આવતાની સાથે જ ફોન બ્લાસ્ટ થઈ ગયો. આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી. ત્યારે હવે નજર કરીએ કે મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાના કારણો શું છે, કેમ આટલા મોંઘા મોબાઈલ બ્લાસ્ટ થતા હશે. આના કેટલાક કારણો છે, જેમાં મુખ્ય કારણ છે ઓવરહીટિંગ, એટલે કે વધારે ગરમ થઈ જવું. સતત ફોનનો ઉપયોગ કરવાથી તમારો ફોન ગરમ થઈ શકે છે, એટલે ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ ન કરવો. આ સમયે ફોનને માત્ર ચાર્જ થવા દો, ગેમ કે અન્ય કોઈ પણ કામ ન કરો, ગેમ ન રમો કે કંઈ અન્ય કામ પણ ન કરો. અને જ્યારે ફોન ચાર્જિંગમાં હોય અને જો તમે તે દરમિયાન ફોન પર વાત કરો છો તો તે ખતરનાક બની શકે છે. હવે કારણ જે છે, અન્ય જે કારણો છે, બીજા કારણો છે, તેના પર નજર કરીએ. ઘણા લોકોની આદત હોય છે કે ફોનને આખી રાત ચાર્જમાં લગાવી રાખવાની, જેથી બીજા દિવસે ચાર્જિંગનું કોઈ ટેન્શન ન રહે. પરંતુ આખી રાત ફોન ચાર્જમાં લગાવવો તમારા માટે જોખમી છે. ફોન ઓવર ચાર્જિંગ થવાના કારણે પણ ઘણી વખત બ્લાસ્ટ થઈ શકે છે. ફોન બ્લાસ્ટ થવાનું વધુ એક ત્રીજું કારણ છે ચાર્જર. જી હા, ઘણી વખત આપણે ઓરિજિનલ ચાર્જર ખરાબ થઈ જતા બજારમાંથી સસ્તું ચાર્જર લઈને આવીએ છીએ. પરંતુ એવું ન કરવું જોઈએ. હંમેશા જે કંપનીનો ફોન હોય તે જ કંપનીનું ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી સંભવિત ખતરાથી બચી શકાય છે અને વોરંટીમાં પણ કોઈ તકલીફ પડતી નથી. સાથે જ જો તમારે ફોનને એવી જગ્યાએ રાખવો જોઈએ કે જેનાથી સૂર્યના કિરણો સીધા તમારા ફોન પર ન પડે. આવામાં ફોન ગરમ થઈ જાય છે, જેના કારણે જ ઓવરહીટિંગની સમસ્યા સર્જાતી હોય છે અને ફોન બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધારે રહેતું હોય છે. વાત કરીશું હવે એક્સરેની અંદર. આપણે દેશ વિદેશના અનેક મુદ્દાઓની વાતો હંમેશા કરતા હોઈએ છીએ. જેમ ફૂલ થાળી આરોગ્ય બાદ મુખવાસનું ખૂબ મહત્વ હોય છે, તેમ આજે જરા સાહિત્યની વાત પણ કરવી છે. આજે ખૂબ જ જાણીતા એવા સાહિત્યકાર શકીલ બદાયુનીનો જન્મદિવસ છે. 3 ઓગસ્ટ 1916 રોજ તેમનો જન્મ થયો હતો. ખૂબ જ જાણીતી ગઝલ, શેરો, શાયરી તથા બોલિવૂડના ગીતો પણ તેમણે લખેલા છે. જો ઉદાહરણ આપું તો નન્હા મુન્હા રાહી હું, ખૂબ જ જાણીતું ગીત. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, ખૂબ જ જાણીતું ગીત. બીજું ચૌધરી કા ચાંદ હો, જેવા સુપરહિટ ગીતો લખ્યા હતા શકીલજીએ. તથા તેમની આ કૃતિને તો હવે આપને જે સંભળાવવા જઈ રહ્યા છીએ તેને તો કઈ રીતે ભૂલી શકાય. તો શકીલ બદાયુનીએ શરૂઆતમાં સરકારી નોકરી કરી, તેઓ સપ્લાય વિભાગમાં હતા. તે દિવસોમાં મુશાયરાઓમાં તેઓ એક જાણીતો ચહેરો બની ગયા હતા. 1942 થી 1946 વચ્ચે તેમણે જે સરકારી નોકરી કરી તે દરમિયાન જ તેમણે ખૂબ જ શેરો શાયરીઓ કરી અને તેઓ જાણીતા બની ગયા. બદાયુની ફિલ્મી દુનિયામાં પણ વાયા મુશાયરાઓ થઈને જ પહોંચ્યા હતા. થયું કંઈક એવું કે 1946 કોઈ મુશાયરામાં ભાગ લેવા માટે તેઓ મુંબઈ પહોંચ્યા. એ દિવસોમાં ફિલ્મ નિર્માતાઓ પણ મુશાયરામાં વધારે ભાગ લેવા જતા હતા. એ જ મુશાયરામાં જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એ આર કારદાર પણ આવ્યા હતા, જેમણે જ્યારે બદાયુનીને સાંભળ્યા કે તુરંત જ પોતાની ફિલ્મ દર્દના ગીત લખવાની ઓફર આપી. ફિલ્મ આવી 1947 અને આ ફિલ્મનું એક ખૂબ જ જાણીતું ગીત હતું, અફસાના લિખ રહી હું દિલે બેકરાર કા, જેને ગાયું હતું ટુનટુન, એટલે કે ઉમા દેવીએ. મુઘલ એ આઝમ ફિલ્મને ખૂબ જ જાણીતા ગીત,
પ્યાર કિયા તો ડરના ક્યાની રચના પાછળ પણ ખૂબ જ રસપ્રદ વાત છે. આ ગીત બનાવવા માટે થઈને નૌશાદ બદાયુનીની સાથે એક સાંજે 6 વાગ્યે એક રૂમમાં બંધ થઈ ગયા. બહુ સમય સુધી દિમાગ લડાવ્યા બાદ નૌશાદને એક લોકગીતની પંક્તિ યાદ આવી જે હતી પ્રેમ કિયા ક્યા ચોટ કરી. નૌશાદ આ લોકગીત નાનપણથી જ સાંભળતા આવ્યા હતા જેનાથી પ્રેરિત થઈને બદાયુનીએ લખી આ ખૂબ જ પ્રખ્યાત પંક્તિઓ. તો હવે આ ગીતની શરૂઆત તો મળી ગઈ પરંતુ આખું ગીત હજુ પૂરું થયું ન હતું. સવાર પડી ગઈ હતી અને આ ગીત માટે બંને આખી રાત ઊંઘ્યા નહીં. આને કહેવાય કામનું ડેડિકેશન. 20 એપ્રિલ 1970 એ દિવસ હતો કે જ્યારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. બદાયુનીના મૃત્યુ બાદ તેમની યાદમાં એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જેને નામ અપાયું યાદ એ શકીલ. આ ટ્રસ્ટની રચના કરી હતી તેમના મિત્રો નૌશાદ અહેમદ ઝકારિયા તથા રંગુનવાલાએ. તો આજે એક્સરેમાં ઘણી બધી વાતો કરી છે. આવતા એપિસોડમાં ફરીથી મળીશું અને આ રસપ્રદ પ્રોગ્રામ વિશે પ્રતિભાવો આપ Zee24 કલાકના ફેસબુક તથા ટ્વિટર પેજ પર જરૂરથી આપી શકો છો. આવતીકાલે ફરીથી મળીશું. મને યશને આપશો રજા. નમસ્કાર.